धन्यवाद 100-150 ताली बदल। शांतिकरण जगभरण माड़ी घणौ भेड़ा घऊ घाट, शांतिकरण जगभरण माड़ी घणौ घड़ा भव घाट, एथी नमिये तन नारायणी मातु विश्व रूप वैराट। અને આજે સુરત શહેરને આંગણે આવો જબરજસ્ત ભગવાન જગન્નાથપુરીના આમ તો સાનિધ્યમાં બેઠા હોય સ્વામીજી એવો માહોલ આપે કર્યો છે, એના ઉત્સવ નિમિત્તે આવો શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો આવો અદ્ભુત પ્રસંગ, અને એ પ્રસંગમાં જો ભાઈ કૃપા મળી જાય ને, જેની પાસે ખૂબ કૃપા પડી હોય એ જ બીજાને કૃપા આપી શકે, નહીતર એક ભાઈ બેંકમાં પૈસા જમા કરાવવા ગયા કે આલ્યો આ બેંકમાં જમા કરાવો, એટલે ઓલા ચેકરે ચેક કરીને કીધું કે ભાઈ આમાં 5 નોટ ખોટી છે, ઓલો કે મારા ખાતામાં નાખવા ને, ખોટી હોય તો ખોટી, મારે ક્યાં 4 ખાતામાં નાખવા, એમ એમ હાવ એમ નો હાલે એમ। પણ કહેવાનો મતલબ કે એ બેંક લોન કઈ આપે કે જે બેંકમાં કંઈક પડ્યું હોય, બેલેન્સ પડ્યું હોય। ત્રીજી વાત કે આપણે આ જે કાર્ય જે છે એ બેલેન્સ કરવાનું કાર્ય છે, આપણા ખાતામાં જમા થાય। બીજી વાત કે બેંકનો મેનેજર આપણો સગો દીકરો હોય અને આપણા ખાતામાં 0 પડ્યા હોય, કાંઈ પૈસા ન પડ્યા હોય ખાતામાં, અને આપણે ચેક આપીએ ને ઉપાડવા જઈએ કે 5 લાખ રૂપિયા ઉપાડવા છે, તમે ચેક આપો તો પંડિતનો દીકરો બેંક મેનેજર હશે ને તો 1 રૂપિયો નહીં આપે, અને સાંભળી લ્યો તમારા ખાતામાં 1 લાખ રૂપિયા પડ્યા હશે અને બેંક મેનેજર તમારો દુશ્મન હશે અને તમે ચેક આપશો ને તો એના બાપને આપવા પડે સાહેબ, શું કામ અંદર બેલેન્સ પડ્યું છે એમ। આ મંડપમાં આવી જાઓ છો ને સાહેબ, એ પેઢીઓના બેલેન્સ પુરાવા જેવું આ કાર્ય છે, અને એવું શ્રીમદ ભાગવત ગોવા મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ, જેનો એક એક અક્ષર અને એક એક શબ્દ જેનો મધુર છે, એવી વાણીનું તમે જ્યારે અમૃતપાન કરી રહ્યા છો, અને એ એવા એક મહાપુરુષના મુખેથી જેમના ઉપર ભગવાન સ્વામિનારાયણની અછીમ કૃપા છે, અજેન્દ્ર પ્રસાદજી મહારાજની અછીમ કૃપા છે, લાલજી મહારાજની અછીમ કૃપા છે, અને કહેવા ગયો અને હું મને ખબર છે બધા ઘણા નજીકથી ઓળખે છે, મને ખોટા વખાણ બાપુ કોઈ દી આવડ્યા નહીં, પણ સેવાડાના માણસ સુધી પહોંચવાની જેનામાં તેવડ આવી જાય ત્યારે માની લેજો કે એ પરમ સુધી પહોંચેલો હોય તો જ એ સેવાડાના માણસ સુધી પહોંચી શકે છે। સ્વામીજી અમારે આ સંગીત આપે જાણો છો, આપ તો ખૂબ ગાવ છો, આપની સંગીતની ટીમ પણ સારી છે, પણ અહીંનો નિયમ છે સંગીતનો, હું તો બહુ આમાં નથી, મને હજી હળહુજી, પણ એક એક ગાયકનો એક 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 નિયમ હોય છે, નિયમ નહીં હોય જ તે, જેટલો નીચેના સૂરે આવી શકે ને ખરજમાં એટલો જ ઉપરના સૂર સુધી પહોંચી શકે, અને કાં જેટલો ઉપર પહોંચી શકતો હોય ને એ જ નીચેના સૂર સુધી પહોંચી શકે, એમ સેવાડાના માણસ સુધી જેને પહોંચવાની તેવડ હોય પરમ તત્વ સુધી પહોંચી શકે એમાં કોઈ શંકાનું સ્થાન નથી, એવા પરમ વંદનીય પૂજ્ય સ્વામીજી નિત્ય સ્વરૂપદાસજી એમના મુખેથી આપ અમૃત વાણીનો લાભ લઈ રહ્યા છો, એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા એ વ્યાસપીઠને વંદન કરી, શ્રીમદ ભગવાન ભાગવતને ભગવાન સ્વામિનારાયણને વંદન કરી, અને એમની વ્યાસપીઠ ઉપર બિરાજમાન એ પરમ વક્તા એવા પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના ચરણોમાં એલું વંદન કરું છું। કારણ કે બાપુ સ્વામીજી તમે જે સ્થાન રાખ્યું છે ને સરધાર, એ સર જ હોય પછી એમાં કાંઈ જીવનધાર તો એને એ ભગવાનના ચરણોમાં મૂકી દીધું, પણ પાછું જીવનધારા ભગવાનને સોંપી દીધા પછી એ સરધારમાં પોતાએ જે અદ્ભુત કાર્ય શરૂ કર્યું ને, આજે આમ તો મહુવામાં ભાવનગરમાં કેટકેટલા નામ લઉં, પણ જગન્નાથપુરીમાં સાહેબ આથી જોજનો દૂર વર્ષો પહેલાં પૂજ્ય ભગવાન શ્રી સ્વામિનારાયણ ત્યાં પધારેલા, અને એમાંય જગન્નાથપુરી એટલે ભગવાન કૃષ્ણ ચંદ્રમણી
બેન સુભદ્રા અને બળદેવ ત્રણેય એક જ મંદિરમાં બિરાજતા હોય એવું એક જ મંદિર જગન્નાથપુરી છે. અને ત્યાં જઈને કેવડું મોટું કાર્ય આદર્યું છે સાહેબ. આ બહુ, હું હમણાં રણછોડભાઈ, અમે સ્વામીજી રસ્તે આવતા હતા ત્યારે મેં વાત કરી, મેં કીધું આ તો સારું, આપણને પહેલાં એમ લાગે કે સારું આમાં મજા આવતી હોય, પણ અઘરું છે. એમાંય જગન્નાથપુરીમાં કેટલા હેક્ટર જમીન, એની અંદર સાહેબ સંત નિવાસ, અતિથિ નિવાસ, વિદ્યાર્થી નિવાસ, અને મોટા એમ કહેવાય કથાના હોલ બનાવી, અને કોઈ પણ સમાજ જ્ઞાતિવાદ કોઈ, અને સાધુ હોય કોઈ જ્ઞાતિના હોય જ નહીં. એ તો જેમ નાનો માણસ ન્યાય પહોંચવાની કોશિશ કરતા હોય, અને ત્યાં જઈને એવડું કાર્ય કરવું. બીજી વાત કે આયલી હજારો માણસ ને યાત્રાએ જાય, અહીંયા રોકાય, ત્યાં જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ રોકાય, અરે કોઈને અહીંયા કથા કરવી હોય ને એક સાથે 10 દિવસ કે 11 દિવસ રોકાવું હોય, હજારો માણસ અહીંથી લઈ જાય તો એ ગમે એને ત્યાં રોકાવું હોય, અને કોઈ પણ કથા કરવી હોય, કોઈ પણ કાર્ય કરવું હોય, એનો એક પણ રૂપિયો ચાર્જ ન લેવો. અને ત્યાં ત્યાં જમવાનું બધું કાર્ય, નકરા લાઈટ બિલ કે આપણા બાપના ઘરના છે ડોહા, ઈ 15 દી લાઈટ નો આપે તો હાલે, પણ આપણે 15 દી મોઢું લાઈટ બિલ ભરવામાં કર્યું તો ઉલાળી નાખે, ઇતર જ છેડા કાપી જાય, થાંભલે સડે. જોકે આપણે થાંભલે તો નથી સડતા, એક બે વાર સીડ્યા થાય પછી ઉતર્યા જ નહીં, કારણ કે છોકરા તૈયાર રહ્યા ને, એ કે તમે થાંભલે ને થાંભલે ભયા જાઓ, આવું છું તું સાંભળે શેડા કપ પસડી ગયો માણા, પછી બોલા હેઠે ઉભા રહ્યા છોકરા. આમ તો અમારા દાદા હાજર, અમારા દાદા પાસે ગાંધી રહેલા, એ ક્યાં જગ્યા મારી છે, મારી જગ્યામાં ઉતરતો ને તારી લાઇટ ને લાટની જગ્યામાં વયો જાય, હવે ક્યાં જાય બેસાડો, પાછો બાંધતો આવ્યો ને ઉતરી ગયો. પણ વાત એ છે કે આવડું મોટું કાર્ય સ્વામીજી કરી રહ્યા છે, અને આપ અઢળક બધાય દાન આપી રહ્યા છો, એ બધાયને આયલી હું કોટી કોટી વંદન કરું છું. પૂજ્ય સ્વામીજીને વંદન કર્યા બાદ તમામ યજમાનો જે આ કથામાં જોડાણા છે, એ તમામ સહ યજમાનોને અને એના આખા પરિવારને આયલી કોટી કોટી વંદન કરું છું. પૂજ્ય સ્વામી સાથે સંગીતમાં જે સથવારો આપી રહ્યા છે, તમામ સંતોને પણ વંદન કરું છું, સંગીતકારોને પણ વંદન કરું છું, અને બે સાઈડ બેઠેલા ભૂદેવો બેઠા બેઠા એમ કહેવાય ભાગવતનું પાઠ કરે છે, એ ભૂદેવોના ચરણોમાં પણ હું કોટી કોટી વંદન કરું છું. મારી સામે બેઠેલા તમામ યુવાનો, માતાઓ બહેનો અને બાળકો, અને લક્ષ્ય ચેનલ દ્વારા પોતપોતાના ઘરે જે કાર્યક્રમ માણી રહ્યા છો, આ બધાયને અહીંથી હું ખૂબ ખૂબ વંદન કરું છું બાપા. અને બીજી વાત એ કહું કે આવા જે વિચારો એ સ્વામીજીએ, એક તો તમે સાંભળજો, જે થવાનું છે એ થશે જ. અર્જુન કે હું આમાં ઉમારથી કાંઈ થાય એમ નથી, ભગવાન કે સાનો મનો ધંધે સોટી પડી, બાકી જે થવાનું એ થવાનું છે, આ તો તું સદભાગ એવો સમજ કે અર્જુન તને નિમિત્ત બનાવું છું એટલે તું મોટો ભાગશાળી છો, બાકી સુદર્શન ચક્ર લઈને ભલામણા બેઠો છું, મારે કઈ મારવા ન પડે કોઈને, ઉલ્લી જ જાય ને વિરાટ રૂપ દેખાડ્યું ત્યારે ભગવાને કીધું જોઈ લો મારી ડાબી દાંતમાં. અને આમાં આમાં ઘણી વાર શું થાય સ્વામીજી, પડખે રહેવા વાળો જ ઓળખી નો એક, ન્યા ક્યાં જાઓ, હાવ નજીક હોય ને. આજ આજ આપે બહુ સરસ કથામાં પણ જે અજામિલની જે વાત કરી, હું સાંભળતો હતો સ્વામી, મારા કાન અહીંયા હતા, હું બેઠો તો ગમે ને પણ મારા કાન અહીંયા હતા. કેવો કેવો ભગવાન સાહેબ. અને હું તો એમ કહું કે આ જે સંતો જે કહી દે ને, એ જે ભરોસામાં રાખીને જીવી જાય એ ભાઈડો, બસ બેઠા બેઠા આ કથા પીવાય, સંભળાય ડાયરો સારું લાગે એટલું સંભળાય, બાકી આ કાને લાગા ને કાઢ નખાય, અમારું બધું સંભળાય નહીં, પણ કથા પીવાની હોય છે, એટલે જ કેવું પડે કથાનું અમૃત પાન કરવા માટે પધારજો. સંતોની વાણી પીવાની હોય છે, અને જે જે પરિવાર આ સંતોની વાણીને પી ગયા સાહેબ, એવડી ઔષધિ મળી ગઈ છે કે કોઈના બાપની તાકાત નથી, પછી પરિવારમાં કોઈ બીમારી આવે ભલા માણે. હા આવો ધોળિયા બાપુ આવો, વાહ વાહ બાપુ પધારો, ઓળખું છું નાનું આ એનો વે નહી, ખિસ્સામાં ખિસ્સો જ નથી રાખે, હું રોડે ઉભા રે ક્યાં જાવ તક તું લઈ જા અહીંયા,
અને પછી એને મોજ આવે અહીંયા પાછા એ ઉતરી જાય. ને બહુ ટૂંકમાં એમાં અમે આયેલી કહેતા હોય એમાં પછી બીજા વખાણ ન કરો, પણ બહુ સરસ સ્વભાવ. અને થોડાક દિવસો પહેલા મને કે ભાઈ મારા ગામમાં મારે જ્યાં હું જન્મો છું ત્યાં પ્રોગ્રામ કરવો. હું કહું વળી પાછું એ શું અહીંયા સીડ્યું? અને પછી કીધું મારે બા સાહેબ કોઈ પણ જગ્યાએ ભોગો માં યાદ આવી જાય ત્યારે માનવાનું કે પરમાત્મા એ તો જ માં યાદ આવે. સાહેબ એ તમામ સંતો અહીંયા ઉપસ્થિત છો, મૂળ વાત ઉપર પાછું આવું કે આવું જેટલું અહીંયા જેટલું દેવાય એટલું દેજો. આપ દાનનો ખૂબ પ્રવાહ આપ આપો જ છો, પણ મારી ઈચ્છા એવી છે કે આમ એક ફૂટના બે ફૂટના એના ભાવ તો આપણે કહી દીધા છે બધા. અને થોડાક ભાઈ આ બબે ફૂટ જો હરાય ને પાછળ બેઠા ભાઈ બબે બબે ફૂટ આગળ આવો ને તો પાછળ માણા ઊભું બહુ, કારણ કે મેચ હારી ગયા તો બધા અહીંયા આવી આવ્યા. એટલે આમ થોડા થોડા આગળ હાલજો, હલાય એટલો હરાય એટલું ન કરતા એમ કાંઈ. એક પૂજ્ય સ્વામીજી અહીંયા બેઠા છે, નિત્ય સ્વરૂપદાસજી જે ઘરે એમનો જન્મ થયો છે સાહેબ, એ પૂર્વ શરીરનો એમનો પરિવાર, એમના ભાઈઓ માનની મૃભી ભાઈ શ્રી મગનભાઈ નાનજીભાઈ ગોળવિયા, ભાઈ રમેશભાઈ તેમજ ભાઈ પરવીનભાઈ અને વિજયભાઈ તેમજ ભાઈ અશ્વિનભાઈ, ભાઈ અલ્પેશભાઈ, ભાઈ ચિંતનભાઈ, ભાઈ શૈલેષભાઈ, ભાઈ ગોકુળભાઈ, નારાયણ શું લખ્યું છે ભાઈ, નારાયણ ગ્રુપ વડોદરા અને અમદાવાદ, એમનું ન્યાલકરણ ગ્રુપ, હા હું બોલ્યો નાનપામાં એ લખેલું જુદું છે, ન્યાલકરણ ગ્રુપ સાહેબ વડોદરા અને અમદાવાદ, એ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીજી જે ઘરે જન્મ્યા છે એ પૂર્વ શરીરનો એમનો જે પરિવાર સાહેબ, એમના તરફથી અહીં કેવડી મોટી જાહેરાત, 1201 ફૂટ એટલે 51 લાખ રૂપિયા એ પરિવાર તરફથી આવે છે. દસ હજાર બસો ફૂટ, પણ એની સામે રકમે બોલી ગયો ને 51 લાખ, એટલે કે નાની માના ખેલ કહેવાય સાહેબ. હા 51 લાખ બોલીએ ડોહા પાંખડા ભેગા થઈ જાય. 51 લાખ એમને જોરદાર તાળી નાગડાથી બધાઓ, કારણ કે એ સ્વામીજીનો પરિવાર છે સાહેબ. અને આપ તો અત્યારે એ જો એક પરિવાર માંથી નીકળ્યા સ્વામીને કેવડો પરિવાર મળ્યો, આ બધો એમનો પરિવાર છે સાહેબ. પણ જે ખોરડે જન્મા છે એ તો સાતી ઠોકીને ગૌરવ લઈ શકે ને કે અમારા ઘરે જન્મા છે સાહેબ. હે એ પરિવારને પણ આયલી માતુશ્રીને પણ હું કોટી કોટી વંદન કરું છું. અને એટલે એક સરસ મજાની કવિ કાગની કવિતાથી પૂજ્ય સ્વામીએ પણ આજે સ્વામીજીએ કાગની કવિતા અહીંયા નિસરણી બની દુનિયામાં ઊભા ચડનારા કોઈ ના મળ્યા એ પણ પ્રસંગ લીધેલો. પણ મારે એ કહેવું છે કે એ આપણે જેટલા બેઠા છીએ જે જેનું જેના ઉપર શ્રદ્ધા હોય, માણસના પેટના હોવ તો શ્રદ્ધા ડગાવતા નહીં જેની ઉપર શ્રદ્ધા હોય અહીંયા. હા અને એટલે મને આ કવિ કાગની કવિતા ગમે છે. કવિ કાગ શું કહે, એ જી મારે સાબુ રે હે થવું છે જીવ તર ખોવા રે, પણ માનવી ના ધોવા જો મેલ ને રે. સાબુ એમ કે છે કે અમને અંદર થી ગૌરવ ઈ છે કે ભલે ઘસાઈ જઈએ ભલે અમારું જીવતર ખોવાઈ જાય, પણ અમે માનવીઓના મેલ ને ધોતા ધોતા નીકળી જાય. તો સાહેબ એક સાબુને ઘસાવવું પડતું હોય બહારના મેલ ધોવા માટે,
તો મારા ભારત વર્ષના સાધુને કેટલું ઘસાવવું પડતું હશે, કારણ કે એ તો આપણા અંદરના મેલ ધોવે છે. હવે તમે વિચાર કરી લો, જે પરિવાર, જે કુટુંબ 51 લાખ રૂપિયાનું દાન કરી શકતા હોય એવડો પરિવાર હોય, હવે એ એક એવડી સંપત્તિ છોડીને જે માણસે દીક્ષા લીધી છે, જેને સાધુ બની ગયા છે, કહેવા ગયો સાહેબ સાધુ ગમે ના ઘરે જન્મે છે એ કુળ બહુ ભાગશાળી હોય છે, પણ મને એવું લાગે છે કે એ સંપત્તિ ભોગવવા નહીં આવતો હોય, આ સમાજની સન્નતિને સારું કરવા માટે જન્મ લેતા હશે. એટલે મને શબ્દ ગમે છે કવિ કાકની કવિતા કે મારે એ સાબુરે થાવું જીવતર ખોવા, પણ માનવીના ધોવા મેલ નહીં. અને સાંભળી લેજો પાછો, એ હાબુ એવો હોવો જોઈએ જે કપડું ધોવાઈ જાય એમાંથી સંપૂર્ણપણે પાછો હાબુ નીકળી જવો પડે, નહીતર ઈનો એ સાબુ કળડે ખરો. સંતો બેઠા લાઈવ છે, મારે ન બોલાય સ્વામીજી, પણ અમુક અમુક હાબુ એવા છે કે ઈ કપડામાં સ્વટ્યા રહે. હાય 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 સાહેબ, સમાજ માલી ઓટ પ્રોત થઈને નીકળી જાવ માટે મારે તમારે કરવાનું શું હોય? જે ધણી ધાર્યો હોય ને મારા બાપ, જે સદગુરુ ધાર્યો હોય ને એને ભરોસે જીવી જવું. એટલે કવિ કાગની આ કવિતા મને ગમે છે. ભાઈ એને ભરોસે રેવાયજી, ભરોસે રે વાય, ભરોસે રે વાય, એમાં ડાપણનો રે ડોળાય, એને ભરોસે રે વાયજી. ભરોસે રે વાય, ભરોસે રે વાયજી. ભરોસે રે વાય, એમાં ડાપણનો રે ડોળાય, આયને ભરોસે રે વાયજી. સાંભળજો, બહુ સરસ પંક્તિ છે. પાંડવી પત્ની
વહમી વાતો ઓલ્યા ભેરુને નો ભણાયજી. બહુ સરસ. પાંડવી પત્ની વહમી વાતો ઓલ્યા ભેરુને નો રે ભણાયજી. હે તું હોય એને અહીંયા કેરા બાપ, હે તું હોય એને હે તું હોય એને અહીંયા કેરા તો તો જોખમ જાણી જાય એને ભરોસે રવાય દી. મોનિકા ભરોસે રવાય, ભરોસે રવાય. એ પાંડના ડાપણ નો રે ડોળાય એના ભરોસે રવાય દી, એના ભરોસે રેવા, એના ભરોસે, એના ભરોસે રેવાય. કવિ કાગ કહે એમાં પંડના દાપણ નો ડોળાય. પહેલી શબ્દ મૂક્યો પરિવાર માટે. પંડ વિપતની વહમી વાતો ઓલા ભેરુને નો ભણાય. સાંભળજો મિત્રો, મારે તમને આશય આપવું છે, આનંદ જ કરાવવો છે, પણ અમુક વાત જે છે, કારણ કે આ પ્રસંગ હું પહેલી વાર લઉં છું, આ કવિતા જ પહેલી વાર લઉં છું. લક્ષ્મણ લાઈવ છે, આપ બધા લાઈવ કરતા હોય, તમે જે હાવ લાઈવ સાંભળી રહ્યા છો, લાઈવ તો ઠીક છે, વ્યવસ્થા પૂરતું ઘેરે સાંભળતા હોય, બાકી કઈ સ્વામી આ જે હાવ લાઈવ ટુ લાઈવ સાંભળવાની લેરી તો જુદી જ હોય ને, નહીંતર તમારી વેલ્યુ શું છે? માણસને જો આ લાઈવ ન સાંભળવા હોય, ટીવીમાં જોવા હોય, તો 20-20 રૂપિયામાં અમે મળીએ રેકડિયુમાં. અમારી કોઈ વેલ્યુ નથી કાંઈ. હા, આવું ઘણી વાર બોલું ને, આવું કથામાં કે પ્રોગ્રામમાં સ્વામીજી બોલતો હોય ને કે અમારી કોઈ વેલ્યુ નહીં, તો આપણા અંદરના કોઈક ચાહક હોય ને સ્વામીજી, એ બહુ ખીચાય અમારી ઉપર. તમારે આવું નહીં કહેવાનું, તમારી વેલ્યુ શું છે અમને ખબર છે. ઓછી માયા નથી તમે, અને આમ તો વાતે હશે ને, પણ સંતો પાસે આવી એટલે હું પૂછું મોરારી બાપુને દર્શન જાઉં ને સ્વામી, આમ તો અહીંયા મવા હોય એટલે રોજ જાઉં, પછી હું એમ કહું કે અમે બહાર હોય ને ત્યારે ફાટ્યા ફરી, પણ તમારી પાસે આવી તો એમ થઈ જાય કે કાંઈ છે જ નહીં આપણામાં, એમ અહીં સંતો પાસે બેસી એટલે આપણું કાંઈ હોય નહીં, કાંઈ ન હોય સાહેબ, એ તો આપણા કાંઈક કેવા પૂન હોય તો આવા ટેજ મળે, નહીતર કે અમે રોજ રોજ અમારો થોડા આમ લાઈવ પ્રોગ્રામ ને આવા ટેજ હોય. રામ રામ કરો, ટ્રેક્ટરની રેકડીઓમાં બેઠેલા છે. એક જગ્યાએ એક ગામમાં અમારો પ્રોગ્રામ, અને ટ્રેક્ટરની લારીઓ મૂકેલી, એક લારીમાં આવડા ને એક લારીમાં હું, અને એમાં જેની લારીઓ હતી ને એને મંડળવાળાને ડખો થયો, અડધા પ્રોગ્રામે સંબંધ બગડ્યો. બોલા ટ્રેક્ટર લઈ આવ્યા, અમને કીધું નહીં ઉતરે, મેં હમણાં જોડીને ભાગ્યા, વાયર હોતા. હા, આ હકીકત બનેલું છે, આ કઈ દાદા હા વાંચ્યું નથી, એટલે મેં કીધું અમને તો ઉતાર, મને કે કપા ભરજો અહીંયા, હાલો તમે હાનના મનાણા દઉં ડમક ડમકના દીકરા થાવ તે. પણ અહીંયા બહુ સારો કવિ કાગે શબ્દ વાપર્યો કે પંડ વિપતની વહમી વાતો એ ભેરુને ન ભણાય, કોઈને આગળ કાલા ન કાઢો, ઘરે રે હું હેરાન થઈ ગયો ને આમ થઈ ગયો ને તેમ થઈ ગયો. એ તો હામા વાળો, પછી પત્ની હોય તોય ભલે, મિત્ર હોય તોય ભલે, અને ભાઈબંધ હોય તોય ભલે, ભાઈ હોય તોય ભલે, એ તમારી પંડની રેખા ઉપર ખબર પડી જવી જોઈએ. કોઈ દી આમ હોય નહીં, આ ધામ કેમ બેઠા હશે? ગુરુજી ખૂણામાં બેઠા હોય તો શિષ્યને ખબર પડી જવી જોઈએ, મારા ગુરુ કોઈ દી આમ ન બેઠા હોય, કેમ આમ બોલ્યા છે? ગુરુજી કહો તો ખરા, શું છે? ઓલા એ તું હોય જો એ હૈયા કેરા બાપ, હે તું હોય જો એને હૈયા કેરા, એ તો તો જોખમ જાણી જાય એને ભરોસે રેવા. હવે આપણ જો આજ પૂજ્ય સ્વામીજી કહેતા હતા કથામાં
કે હું મારા દીકરાનું નારણ રાખું એમાં શું ફાયદો? આવું પૂછાય નહીં, ભરોસો હોવો જોઈએ. સદગુરુ કહે ને કે આમ કર, બસ હવે પૂરી વાત થઈ ગઈ. સાહેબ હું સાદી ઠોકીને કહું, કારણ કે હું ગુરુ વાળો છું. મારો ગુરુ એમ કહી દે, થાંભલે સડી જાય, તેણે તાર પકડી લે, ન પકડી લો મારો બાપ આયર નહીં. કદાચ પકડી જો ને તો એમાં શોર્ટ ન લાગે, ટાટા હેરડા જ આવે. પ્રહલાદ ને કેતો હોય એનો બાપ કે આ થાંભલા ને બધ ભરતો, પ્રહલાદ ને કેટલો ભરોસો હશે, કલ્પના તો કરો. ગાડીઓમાં બેહતા કે એમ મર્યા, ધીમે આગ, ડ્રાઈવર ને એમ કે ધીમે આગજો, એક્સિડન્ટ બહુ થાય. ઈ તો થાય, તારે નીકળવું બહાર. તને ભરોસો હોવો જોઈએ કે હું મારી ગાડી બેહુ, મારો સદગુરુ બોનટ ઉપર બેઠો. હું મને કોઈ દી આ બાબતની બીક ન લાગે. હું પ્લેનમાં બેઠો અને કારકર ગોલો વંટોળિયામાં પ્લેન ઉડી જાય તો આખું પ્લેન, આપણે ટેસ્ટથી બેઠો, આપણે ક્યાં કોઈ હમ દીધા થાય પ્લેનમાં બેહવા આવ્યા. અને ત્યાં બીજો કાંઈ વિકલ્પ છે કે દરવાજો ખોલીને ઊભું રાખ ઉતરી જાય, એવું તો વિકલ્પ છે નહીં. ઉભી રહી છે હવે, હા એટલે પૂરું થઈ ગયું હવે. હા નહીં નહીં નહીં, એક એક મોતનો ડર તો હોવો જ ન જોઈએ. અને મોતનો ડર હોય તો જન્મને દિવસે જ તને મૃત્યુની મોર લાગી ગઈ છે, એટલે તું રાઈડ નાખી ગયો છો. હવે હું કેમ રાઈડ્યું નાખ? આ જન્મતા બાળક રાઈડ હું કામ નાખી જાય? અને બાળક સારું રડે તો જ સારું લાગે. હા, જે વસ્તુ જે વખતે સારી લાગતી એ વખતે લાગે. હા, પતિ પત્ની બે ગુજરી ગયેલા, હાવ ઝીણો જોક છે, પકડાય તો પકડજો. પહેલી વાર બોલું છું, પતિ પત્ની ગુજરી ગયા પછી ભૂત થયા. એટલે એકચ્યુઅલી પુરુષ હોય ભૂત થાય અને સ્ત્રી હોય એ છૂડેલ થાય. એટલે એવી યોનીમાં જાય તો, જેને ગુરુ ન હોય એવા. આપણે આ નામ વાળા ન નડે આવું કઈ. પણ આ બે હાવ અહીંયા જીવતા હતા ને તોય તીન પત્તી રમીને જ ગયેલા. બેને એકલા ફિલ્મ જ જોયેલા. હા, ઝીણો જોક છે ભાઈ હાવ. ધ્યાન રાખજો, શબ્દ સ્વીકારી ગયા એટલે પછી તો બે ગુજરી ગયા. પછી બે આવી યોનીમાં ગયા એટલે ભાઈ ભૂત બન્યો અને બેન સુડેલ બન્યા. અને ઓચિતા વર્ષો પછી ત્યાં ભેગા થઈ ગયા કાળી ચૌદશના દિવસે. એટલે ઓલી તો ઓળખી ગયા, હાલે લે લોકેશ તું ક્યાંથી આવી હતી? એટલે એનો પતિ કે ઓ આઈ સી, કેટલો આનંદ થયો, આપણે કેટલા સમય પછી મળ્યા. તેની પત્ની શું કે, હવે સાંભળજો, હવે હવે જઈ ડકો. એટલે એના એની પત્ની બોલી એ કે તો તો એકદમ એકચ્યુઅલી બદલી ગયો આખો, કેટલો બદલી ગયો તું જરા, કેટલો આમ કેવી રીતે સરસ લાગે છે, કેટલો બદલી ગયો તો. બોલો શું કે, તું તો યાર એની ઈ જ રહી. તારામાં હજી બિલકુલ બદલ નથી, એવી ને એવી જ દેખા છો. માણસ આમ ઘરે આવતો હોય અને રેખામાં કઈક ફેરફાર હોય તો આખા પરિવારને ખબર પડી જાય કે આજ કઈક જુદા જ મૂડમાં છે, પ્લીઝ કઈ બોલતા નહીં ઘડી. અને પછી ધીરે ધીરે પરિવાર પૂછે કેમ આમ છો, આનું નામ હેતુ. પણ વાત મૂળ એ કરતો હતો કે પૂજ્ય સ્વામી આજ કથામાં કીધું છે સ્વામીજીએ, ભરોસો હોવો જોઈએ, તારું નામ નારાયણ તારા દીકરાનું નામ રાખજે તો એમાં તરક વિતરક ન કરાય. તમને શું ફાયદો, અમને શું ફાયદો. ગુરુ જે શબ્દ બોલે, હે બહુ સારી પંક્તિ છે આગળ. આચરીએ અને અંગે ધરીએ ગુરુજી જે ગાય જી, આકાર બાબુ
કાગ એમ કે આચરણ કરવાનું આચરીએ અન પાછું અંગે ધરીએ જે ગુરુજી જે ગાયજી કેમ કર્યું અને શું કરવા હવે પ્રશ્ન નહીં કરવાના આવું હું કામ કરીએ અમે તમે એમ ગુરુજી કહો છો તો આવું શું કામ અમારે જીવવું જોવે આવું કેમ કરીએ અમે શું કરવા કરીએ નહીં તરક વિતરક નહીં કેમ કર્યું અને શું કરવા એવો સંશય મનમાં ન વધાય એને ભરોસે રેવાયજી ભરોસે રેવાય ભરોસે રેવાય એમાડા પણ નો રે ડોળાય એના ભરોસે રેવાયજી એના ભરોસે ગંગાજીમાં શું છે એવું કે જે પાપ સગળા જાયજી સદગુરુ વાળી વાત ના માનતો એને કહેવાય તો તું ગંગા એ હું કામ જા છો એમાં શું એવું કોઈ દીધું એમાં માપ પાગ્યો છો એને લેબોરેટરીમાં નાખ્યું પાણીને કે આમાં એકચ્યુઅલી શું એવું તત્વ છે પાપ જ ધોવાઈ જાય મેલના તો ગાંગડા થઈ જાય હરિદ્વાર જાય ને ગંગામાં નાહી તો ક્યાં મોઢું કઈ બાજુ મોઢું રાખીને નવાય મેં કીધું જે બાજુ છેલા પીડ્યા હોય ને એ બાજુ ઓલા તારા બાપ ડૂબકી ની વાતે જ હોય પણ શ્રદ્ધા તો જુઓ આ દેશની સાહેબ વર્ષો પહેલા મહારાજ ભગીરથ રાજાએ પોતાના પિત્રોના મોક્ષ માટે ત્રણ ત્રણ પેઢીથી મહેનત કરી અને ભગવાન વિષ્ણુના કમંડળ માલી એના ડાબા પગના અંગૂઠા માલી નીકળેલી આ ધારા પતિત પાવની ગંગા અને કવિ કાક લખે છે ગંગા જળમાં શું છે એ બુકે પાપ સગળા જાયજી કદી ઉરના આણે હેજ જળ ગંગામાં જાય એને ભરોસે રેવાયજી એને ભરોસે રેવાયજી એને ભરોસે મતલબ કે ગંગાજીના કોઈ દી પાણીને આપણે એમ કે ભાઈ કે એની લેબોરેટરી મોકલું નથી કે એમાં એવું કયું તત્વ છે કે પાપને ધોઈ નાખે છે અલગ અલગ પ્રકારના સાબુની જાહેરાત આવે કે આ છે એ 100% સ્નાન છે ના ઓલા ઘણા બધા કોઈ નામ નથી લેવા પણ એમ માતાઓ હું તમને વિનંતી એ કરું કે આ દેશની હિરોઈનું નક્કી કરે તમારા ઘરમાં કયો સાબુ વાપરવો એ મને હારું એ જ ન સમજાતું આ દેશની હિરોઈન નક્કી કરે તમારા બાબલાને કેવા કપડાં પહેરાવાય જાહેરાતોમાં એ જ આવે આ દેશની હિરોઈન નક્કી કરે કે તમારા ઘરમાં કેવો પાવડર વાપરવો નહીં તમારા ઘરમાં કેવી રીતે જીવવું એ નક્કી આ દેશનો સંત કરવો જોઈએ ભલામણ આમ જીવાય એને ભરોસે રહેવા એક ગંગાજળની બોટલ ઘરમાં પડી હોય તો કહેવાય કે એક દાદો મરતી વખતે માણસો વાત એમ કરતા હોય કે અમારા ઘરમાં ગંગાજળ પીડ્યું છે કદાચ દાદાના ખોળીએ મારી પ્રાણ વયા જાય તો બે ટીપા મૂકવા થાય તો સાહેબ જે પરિવાર સંતને આશરે જીવતો હશે એ પરિવારને કેટલો પાવર હશે ભલામણ